हेलो स्टूडेंट्स, वेलकम टू आराध्या क्लासीस। आज आप धोरण 6 में चैप्टर 14 पानी एनो पार्ट 3 जोवा जई रहा छे। आपणे पार्ट 2 में शू जोया हता? वादळो केवी रीते बने छे, बराबर। ए प्रमाणे आपणे जोयुं हतुं के वादळो पण एक ज मोटा टीपा ज छे पाणीना, बराबर। हवे जोईए के महासागर तरफ ए केवी रीते जाय छे। पाणी आपणे शू शोधता हता કે મહાસાગરોમાં પાણી ક્યાંથી આવે છે, બરોબર। આપણા ઘરમાં જે પાણી આવે છે એ કોઈ કૂવા તળાવમાં આવે છે, કૂવા તળાવમાં પાણી મહાસાગરોમાંથી આવે છે। તો મહાસાગરમાં પાણી કેવી રીતે આવે છે, અને મહાસાગરનું પાણી તો ખારું છે તો આપણા ઘરે પાણી આવે છે ખારું કેમ નથી, તો ચલો એના વિશે જોઈએ। વરસાદ તથા બરફ સ્વરૂપે પૃથ્વીના વિવિધ ભાગોમાં આવેલ પાણીનું શું થાય છે? બધી જ ભૂસપાટી મહાસાગરોની સપાટીથી ઊંચી છે। વરસાદ તથા બરફના સ્વરૂપે ભૂમિ પર પડેલ મોટા ભાગનું પાણી મહાસાગરોમાં પાછું ચાલ્યું જાય છે, એટલે કે બધું પાણી ક્યાં ઠલવાય છે, મહાસાગરોમાં ઠલવાય છે। પર્વતો પર રહેલો બરફ ઓગળીને શું બને છે, પાણી। પર્વતોમાં જે બરફ છે એ બધું ઓગળીને શું બને છે, પાણી બને છે। આ પાણી પહાડો પરથી ઝરણા તથા નદીઓ સ્વરૂપે નીચે આવે છે। કેટલુંક પાણી જે વરસાદ સ્વરૂપે ભૂમિ પર પડે છે, જો હવે મોટા મોટા પર્વતો છે ખબર, ઝરણા જોયા હશે, એ બધું જ પાણી ક્યાં પડે છે, નીચે તરફ જ। પછી જે જ્યાં આગળ બરફોના પર્વતો છે ત્યાં આગળ બરફ પીગળીને ક્યાં આવે છે, મહાસાગરોમાં આવે છે, બરાબર, અને નદીઓમાં પાણી નીચે આવે છે। કેટલુંક પાણી જે વરસાદ સ્વરૂપે ભૂમિમાં પડે છે, એટલે વરસાદમાંથી જે પાણી પડે છે તે પણ ક્યાં જાય છે, નદીઓ અને ઝરણાઓ સ્વરૂપે વહી જાય છે। મોટા ભાગની નદીઓ ભૂમિ પર લાંબુ અંતર કાપીને અંતમાં ક્યાં મળે છે, મહાસાગર। એટલે જો જે વરસાદ પડ્યો અને નદીમાં પાણી ગયું તો એ નદી પણ ક્યાંક ને ક્યાંક જઈને ક્યાં મળતી હશે, મહાસાગરમાં મળતી હશે, એટલે એ પાણી પણ ક્યાં ગયું, મહાસાગરમાં ગયું, બરાબર। તથા કેટલીક નદીઓનું પાણી સરોવરમાં વહી જાય છે। વરસાદનું પાણી સરોવર તથા તળાવોમાં ભરી દે છે। વરસાદના પાણીનો કેટલોક ભાગ ભૂમિ દ્વારા શોષાઈ જાય છે, અમુક પાણી શું થાય, જમીનમાં લુપ્ત થઈ જાય, એટલે જમીનની અંદર ચાલ્યું જાય છે અને માટીમાં લુપ્ત થઈ જાય છે। આ પાણીનો કેટલોક ભાગ બાષ્પીભવન અથવા બાષ્પજન, હવે આપણને બધાને ખબર છે કે વનસ્પતિ શું કરે છે, જમીનની અંદર રહેલું પાણી લે છે, શોષણ કરે છે અને બાષ્પસર્જન કરે છે, બરાબર, બાષ્પીભવન થાય। તો વનસ્પતિમાંથી બાષ્પીભવન આવે એટલે પાણી આવ્યું, બરાબર, એટલે પાછું એ પાણી પાછું વાતાવરણમાં જશે, વાતાવરણમાંથી વાદળોમાં જશે, વાદળોમાંથી પાછું નીચે આવશે વરસાદ સ્વરૂપે, પાછું નદીઓમાં જશે, નદીઓમાંથી મહાસાગરમાં જશે, એટલે આખું ગોળ ગોળ ચક્ર ફરતું જાય છે। આમ બાકીનું પાણી ધીમે ધીમે ભૂમિમાં નીચેની તરફ ઉતરતું જાય છે અને આ પાણીમાંથી મોટા ભાગનું પાણી આપણને ભૂગર્ભ જળ, એટલે કે જમીનની અંદર જે જળ હોય ને એ સ્વરૂપે પ્રાપ્ત થઈ જાય છે। હવે જે કૂવાઓ હોય ને, કૂવાનું ભરણ ભૂમિ જળ દ્વારા થાય છે। આ પ્રકારે કેટલાક સરોવરનો પાણીનો સ્ત્રોત ભૂગર્ભ જળ છે, ભૂગર્ભ જળ એટલે કે જમીનની અંદર, બરાબર। હેન્ડપંપ ખબર છે, ગામડાઓમાં આવી રીતે હોય છે, નીચે જમીનમાં પાણી હોય ને પછી ત્યાં એમ હેન્ડપંપ લગાવ્યો હોય, પછી જે ગામડાના છોકરા હોય બધા, બરાબર, એ હેન્ડપંપ આવી રીતે ઊંચો નીચો કરીને પાણી હલાવે એટલે નીચેથી પાણી બહાર આવે, એટલે કે હેન્ડપંપ અથવા તો બોર કૂવાઓ હોય છે, તેવી જગ્યાએ કૂવા બી હોય છે, બરાબર, કે ઊંડો ખાડો ખોદે ત્યાંથી પાણી મળી રહે, તેવી જગ્યાએ ભૂગર્ભ જળ પ્રાપ્ત કરવા માટે વધારે ઊંડાઈ સુધી ખોદકામ કરવું પડે છે। વધારે પડતા ઉપયોગથી ભૂગર્ભ જળમાં થતો ઘટાડો એક ચિંતાનો વિષય છે, જો વરસાદ જ ના આવે અને જમીનમાં પૂરતું પાણી જ ના હોય, પરંતુ તમે એમાંથી ઉપયોગ કરતા જાઓ અને છેલ્લે શું થાય, પાણી પર્યાપ્ત ના મળી રહે। પહેલી એક ચિંતાને તમારી સામે રજૂ કરવા માંગે છે, એ વિસ્તારોમાં જ્યાં વનસ્પતિની સંખ્યા ઓછી છે અથવા બિલકુલ નથી તેવા વિસ્તારમાં વરસાદનું પાણી ઝડપથી વહી જાય છે, એટલે કે ત્યાં જમીનની અંદર નથી જતી પરંતુ ત્યાંથી વહી જાય છે। તો કે ઘણા બધા એવા વિસ્તાર છે જ્યાં જમીન ક્રોકેટથી ઢંકાયેલી હોય છે, એવી જમીનમાં પાણી ઉતરણ ઘણું ઓછું થાય, જેમ કે એક જગ્યાએ માટી છે ને એક જગ્યાએ ટાઇલ્સ છે, બરાબર, તો માટીવાળી જે જમીન છે એમાં પાણી ઉતરી જશે ઝડપથી, જ્યારે ઉપર ટાઇલ્સ હોય છે તો જમીનમાં પાણી ઉતરશે નહીં, એ શું થશે, સીધું વહી જશે,
તો એવી જગ્યાએ તો આપણને ભૂગર્ભમાંથી પાણી મળશે જ નહીં, બરોબર? જેનાથી ભૂગર્ભજળની ઉપલબ્ધતા ઓછી થાય છે. વરસાદના વહેતા પાણી સાથે જમીનનું ઉપરનું પડ પણ તણાઈ જાય છે. હવે આપણે એ જાણીએ છીએ કે જમીનની સપાટી પર રહેલ વરસાદરૂપી પાણી મહાસાગરમાં ઓછું પાછું પહોંચી જાય છે. આપણને ખબર છે કે અહીંયા હવામાં વાતાવરણમાંથી હવામાંથી પાણી વાદળોમાં જાય છે, વાદળોમાંથી નીચે આવે છે, નીચે આવીને ક્યાં આવે છે, જમીનમાં આવે છે, બરોબર? આ પ્રકારે પાણી પૃથ્વીની ઉપરની સપાટીથી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં જાય છે. પાણી વરસાદ કરા તથા બરફના સ્વરૂપે પુનઃ આવે છે અને અંતમાં મહાસાગરોમાં પહોંચે છે. પાણીના આ પ્રકારના ચક્રને જળચક્ર કહે છે. તો સમુદ્ર તથા જમીનની વચ્ચે આ જળચક્ર નિરંતર ચાલ્યા કરે છે અને આ જમીન પર પાણીની જરૂરિયાત મળી રહે છે. હવે કહે છે કે જો વરસાદ વધુ પડે તો શું થાય? જો વરસાદ વધુ પડે એટલે શું આવે? પૂર આવે, બરાબર? વરસાદનો સમય, અવધિ તથા માત્રા વિવિધ સ્થળોએ જુદી જુદી હોય છે. કેટલાક ભાગોમાં સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ પડે છે, ત્યારે એવા પણ ભાગ છે કે જ્યાં કેટલો દિવસ માટે પડે છે. આપણા દેશમાં મુખ્યત્વે વરસાદમાં ચોમાસામાં જ પડે છે, મુખ્યત્વે ઉનાળામાં ગરમ દિવસો, અને પછી વરસાદ આપણને રાહત પહોંચાડે છે. મોટા ભાગના પાકની રોપણી આધાર પર વરસાદ પર આધાર રાખે છે. પરંતુ જો વરસાદ એનાથી વધારે પડે, પાકને જેટલી પાણીની જરૂર હોય એટલી, જો એનાથી વધારે પાણી આપે તો સડી જાય, બરાબર? પરંતુ અત્યંત વધારે વરસાદ ઘણી બધી સમસ્યા ઉત્પન્ન કરે છે. કેવી રીતે? જેમ કે નદીઓ, સરોવરો, તળાવો, જળસ્તર વધી જાય છે એટલે એની સપાટી આખું છલોછલ ભરાઈ જાય. પછી શું થાય? એમાંથી ઉભરાવા લાગે, એમાંથી પૂર આવે. આજુબાજુના જેટલા ગામડા હોય, ઘરો હોય, એ બધામાં શું થઈ જાય? પાણી ભરાઈ જાય. તેવું થવાથી પાણી એક મોટા વિસ્તારમાં ફેલાઈને પૂરમાં પરિણમે છે. જો કેવું થાય છે? પૂર આવે એવું થાય જાય, બરાબર? હવે આપણા દેશમાં પૂરથી પાક, પાલતુ પ્રાણી, સંપત્તિ તથા માનવજીવનને નુકસાન થાય છે. પૂરના સમયે પાણીમાં રહેવાવાળા સજીવો પણ તણાઈ જાય છે. પછી જ્યારે પૂરનું પાણી ઓછું થઈ જાય એટલે પાણીમાં રહેવાવાળા સજીવો જમીન પર આવી જાય અને પરિણામે શું થઈ જાય? એ મૃત્યુ પામે છે. વરસાદ જમીન પર રહેવાવાળા સજીવો પર પણ અસર કરે છે. હવે જો આ તો આપણે જોયું કે બહુ જ વધારે વરસાદ પડે તો શું થાય, બરાબર? હવે વરસાદ જ ના પડે તો શું થાય? એટલે દુકાળ આવે, બરાબર? શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ વિસ્તારમાં એક વર્ષથી વધારે વર્ષ સુધી શું વરસાદ જ ના પડ્યો હોય અને બાષ્પોસર્જન અને બાષ્પીભવન દ્વારા જમીનમાંથી સતત પાણીની ઘટ થાય, કારણ કે વરસાદ સ્વરૂપે પાછું ફરતું નથી એટલે જમીનો શું થાય? સુકાઈ જાય. ભૂગર્ભ જળમાં શું થાય? જમીનની અંદર જે પાણી હોય એ આપણે વાપરીએ એટલે એમાં શું થાય? ઘટાડો થાય. તેનાથી શું આવે છે? દુષ્કાળ આવી શકે. દુષ્કાળની પરિસ્થિતિમાં ખોરાક અને ચારો પ્રાપ્ત કરવા મુશ્કેલી પડે છે. કદાચ તમે આપણા દેશમાં કે વિશ્વના કોઈ ભાગમાં પડેલ દુષ્કાળ વિશે તો તમે સાંભળ્યું જ હશે કે દુષ્કાળથી થાય તો કઈ કઈ તકલીફો થાય છે. તો આ પરિસ્થિતિમાં આપણે વનસ્પતિ તથા પ્રાણીઓનું શું થાય છે? માતા પિતા તથા પડોશી સાથે ચર્ચા કરો. તમારા મમ્મીને પૂછજો કે દુષ્કાળ આવે મમ્મી, વરસાદ ના પડે તો શું શું નુકસાન થાય, બધાને ખબર હોય, બરાબર? આપણે પાણીને કેવી રીતે સંરક્ષિત કરી શકીએ? એટલે જ્યારે પણ કોઈ વાર એવું થાય કે જો વરસાદ ના પડે, દુષ્કાળ આવે, તો આપણે પાણી સંગ્રહ કરેલું હોય તે પાણી આપણને કામ લાગે, બરાબર? પૃથ્વી પર ઉપલબ્ધ પ્રાણીનો માત્ર એક નાનો ભાગ જ વનસ્પતિ, પ્રાણીઓ તથા મનુષ્ય માટે વપરાશ માટે ઉપયોગમાં લેવાય છે. મોટા ભાગે પાણી ક્યાં આવે છે? મહાસાગરોમાં આવે છે, જેને આપણે સીધું વાપરી શકતા નથી. કેમ કે એમાં તો પાણી કેવું હોય? ખારું હોય. જ્યારે ભૂગર્ભજળનું સ્તર વધારે ઘટી જાય છે ત્યારે ભૂગર્ભજળનો પણ વધુ ઉપયોગ કરી શકતા નથી. હવે બહુ જ ઊંડાણમાં પાણી ઘતર્યું હોય પછી પંપ ગમે તેટલો હલાય હલાય કરીએ પણ પાણી ના મળે આપણને. પૃથ્વી પર પાણીનો જથ્થો સમાન રહે છે, પરંતુ ઉપયોગ માટે હાજર પાણીનો જથ્થો અત્યંત સીમિત છે. જો મહાસાગરમાં તો બહુ બધું પાણી હોય, પણ એટલું બધું પાણી આપણે ઉપયોગ કરીએ? ના, આપણે ડાયરેક્ટ એ ઉપયોગ કરી શકીએ છીએ? નથી કરી શકતા. અને એટલે ઉપયોગ માટે જે પાણી છે એ તો બહુ જ સીમિત છે, બરાબર? અને વધારે વપરાશના કારણે તે શું થાય છે? ઘટતું જાય છે.
પાણીની માંગ પ્રતિદિન વધી રહી છે, કેમ કે વસ્તી વધારાના સાથે પાણીનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે, બરોબર? પછી ખાવાની વસ્તુના ઉત્પાદનમાં, ઉદ્યોગોમાં પાણીનો જથ્થો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. આપણે પણ જો અને આપણે કેટલું પાણીનો વેસ્ટ કરતા હોઈએ. આવા જ કારણોથી વિશ્વના મોટા ભાગના પાણીની ઘટ થઈ રહી છે. આથી એ આવશ્યક છે કે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે. આપણે સાવચેતી રાખવી પડશે જેનાથી પાણીનો બગાડ ના થાય. હવે પાણીનો સંગ્રહ કેવી રીતે કરશો તમે, બરોબર? વરસાદી પાણીનો સંગ્રહ, જે વરસાદ આવે છે એ પાણીનો સંગ્રહ કરવાનો છે. કેવી રીતે કરશો? તો કે વરસાદના પાણીનો સંગ્રહ કરવો તથા તેનું સંગ્રહણ કરીને પછી તેનો ઉપયોગ કર્યો તે પાણીની ઉપલબ્ધતામાં વધારો કરવાનો એક સારો ઉપાય છે. આ ઉપાયથી વરસાદના પાણીને એકત્રિત કરવાને વરસાદી પાણીનો સંગ્રહ કહે છે. વરસાદના પાણીને સંગ્રહ કરવાને શું કહેવાય? વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ છે. જો વરસાદના એ પાણીનું શું થાય છે જે આવા વિસ્તારોમાં ભરે છે કે મોટાભાગે ક્રોકેટના રસ્તાઓ અને મકાનો હોય છે, તે શું થાય છે? નાળાઓમાં વહી જાય છે, બરાબર? વરસાદના પાણીનો કેટલોક ભાગ વહીને નદી અને સરોવરમાં પહોંચે છે, જે અત્યંત દૂર હોય છે. પાણી જમીનમાં ના ઉતર્યું હોવાથી આવા પાણીને ઘરોમાં પાછું લાવવા માટે ખૂબ પ્રયાસ તો શું કરવાનું ખબર છે? જો પહેલું તો છત ઉપર વરસાદી પાણીનો સંગ્રહ, એ પ્રમાણે આપણે સંગ્રહ કરી શકીએ છીએ. આ રીતમાં શું કરવાનું કે મકાનોની છત ઉપર એકત્રિત વરસાદના પાણીને સંગ્રહ ટેન્કમાં પાઇપો દ્વારા પહોંચાડવામાં આવે છે. એક એક સંગ્રહ એક પાઇપ રાખવાની, બરાબર? આ જે ધાબાઓ હોય, બરાબર, ત્યાં પાણી આવશે. એ પાણી એ પાઇપ દ્વારા નીચે જે અંડરગ્રાઉન્ડ ટાંકી હશે તમારી, અથવા તો તમે જે પૂરણ એ કરેલું હશે, ત્યાં આગળ શું કરવામાં આવે છે? પાણી, છતમાં રહેલું જે પાણી હોય છે, હવે છતમાં તો કેટલું ધૂળ બી હોય, માટી બી ના કણો બી હોય, બધું હોય, તે બધું તણાઈને ક્યાં આવશે? આમાં આવશે. હવે એના પાણીના સંગ્રહના ટેકામાં એકત્રિત કરવાના સ્થાને સીધું જ પાઇપો દ્વારા જમીનમાં કોઈ ખાડા સુધી પહોંચાડી શકાય છે. ત્યાંથી તે માટીમાં ઉતરી અને ભૂગર્ભ જળ અને પછી અહીંયાથી પાછું ક્યાં આવશે? અહીંયા આ પાઇપ બીજી હશે, ત્યાં આગળ આવી જશે. પછી બીજો એક વિકલ્પ એ છે કે રસ્તાની બાજુ પર બનાવેલા નાળાઓમાં પાણી સીધું જ જમીનમાં પહોંચાડી દેવું. તો આ ચેપ્ટર તમારું અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ ટાઈમ મળીશું નવા ચેપ્ટર સાથે.